તો નમસ્કાર દોસ્તો, એબી ડિજિટલ ચેનલ ઉપર આપ સર્વેનું સ્વાગત છે અને હું છું અસિત ભટ્ટ. દોસ્તો, આજના વિડીયોમાં આપણે જઈ રહ્યા છીએ ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના ગલતેશ્વર મહાદેવના મંદિરની મુલાકાતે. ગલતેશ્વર મહાદેવનું મંદિર ગળતી નદી અને મહીસાગર નદીના સંગમ તટ પર આવેલું છે અને આ ખૂબ પ્રાચીન મંદિર છે અને ગલતેશ્વર જવાનો આ માર્ગ નદી નાળા લીલોતરીથી ભરપૂર એવો તમામ પ્રવાસીઓને આનંદ આપી રહ્યો છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ગલતેશ્વર મુકામે. ગલતેશ્વર મહાદેવનું મંદિર એટલું પ્રસિદ્ધ તીર્થધામ છે કે રોજે રોજ હજારો લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અહીં મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. સવારથી જ અહીં માનવ મહેરામણ ઉભરાય છે. તો નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગલતેશ્વર મુકામે. ગલતેશ્વર મુકામે મહાદેવનું એક ખૂબ જ પૌરાણિક અને પવિત્ર યાત્રાધામ છે, મંદિર આવેલું છે અને આ મંદિરની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવવાની આવા ધાર્મિક વિડીયોઝ આવતા જ હોય છે. અને દોસ્તો, વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો વિડીયો. અને દોસ્તો, આ છે ગલતેશ્વર મહાદેવનું વિશાળ અને સુવ્યવસ્થિત પાર્કિંગ. અહીં હજારોની સંખ્યામાં વાહનો સલામત રીતે પાર્ક થાય છે, જે આપ જોઈ રહ્યા છો. અને આ છે ગલતેશ્વર મહાદેવનો મુખ્ય પ્રવેશ દ્વાર. અહીંથી લગભગ 1.5 કિલોમીટર ચાલીને જવું પડે છે ભગવાન શંકરના મંદિર સુધી. અને આપ જોઈ રહ્યા છો કે સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં મહાદેવના દર્શનાર્થીઓ અહીં ઉપસ્થિત થઈ ગયા છે. 1.5 કિલોમીટરના આ રસ્તે પણ નાની નાની હાટડીઓવાળું સુંદર બજાર ગોઠવાયેલું છે. અને આપ જોઈ રહ્યા છો કે ભાઈઓ બહેનો વડીલો માતાઓ ભૂલકાઓ યુવાનો અને યુવતીઓ તે તમામ ભક્તો દાદાના દર્શનનો લાહવો લેવા માટે મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા છે. આ યાત્રાધામ હંમેશા માનવીઓના પગરવથી ધમધમતું જોવા મળે છે કારણ કે આ પૌરાણિક તેમજ ઐતિહાસિક યાત્રાધામ છે. તો દોસ્તો, અહીં એટલા મોટા પ્રમાણમાં માનવીઓ હાજર છે કે મને પોતાને આ વિડીયોનું શૂટિંગ કરવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. તો કોઈ જગ્યાએ વિડીયોમાં ઉણપ દેખાય તો દર ગુજર કરવા મહેરબાની કરશો. અને દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો, કેમ કે આ વિડીયો ખરેખર રોચક ઐતિહાસિક અને પૌરાણિક તથ્યોથી ભરપૂર છે. આ મહાદેવના મંદિરનો ઇતિહાસ હું આગળ કહેવાનો છું. દૂરથી ગલતેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર નજરે પડે છે અને આપ જોઈ રહ્યા છો કે વસ્તીનો કેટલો મોટો ધસારો અહીં છે. દોસ્તો, આ છે ભગવાન સર્વેશ્વરનું મંદિર. ગલતેશ્વર મંદિરના પ્રણેતા એવા ગાલવ ઋષિના આશ્રમની બાજુમાં સર્વેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે. અને મંદિરની ખાસ વાત એ છે કે અહીં આ મંદિરમાં 52 દેવી દેવતાઓ તથા અન્ય મહાત્માઓની દિવ્ય મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવી છે. હું આપને આ તમામ મૂર્તિઓના ક્રમશઃ દર્શન કરાવી રહ્યો છું. દોસ્તો, ફરી એકવાર કહેવા માંગીશ કે મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ ઉપસ્થિત હોવાથી વિડીયો ઉતારવામાં અડચણ આવી રહી છે, તેથી વિડીયોની ક્વોલિટીમાં ઉણપ આવી શકે છે. અને આ છે સર્વેશ્વર ભગવાનનું દિવ્ય લિંગ. આપ જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં યાત્રાળુઓ એના દર્શન કરી રહ્યા છે. અને દોસ્તો, આ છે ગલતેશ્વર મહાદેવના સ્થાપક એવા ગાલવ ઋષિનો આશ્રમ તથા હાલનું મંદિર વ્યવસ્થાપન માટેનું કાર્યાલય. અહીં ભગવાન જટાધારીનો એક પ્રાચીન ધૂણો પણ છે, જ્યાં હંમેશા રાખ લગાવીને સાધુઓ પૂજાવિધિ કરતા હોય છે. અને આ છે ગાલવ ઋષિનો ખૂબ જ પ્રાચીન એવો આશ્રમ. તદ્દન સાદગી અને પવિત્રતાથી શોભતો આ આશ્રમ પૌરાણિક સતયુગની યાદ અપાવતો હાલ પણ દ્રષ્ટિગોચર થાય છે. અને આપ જોઈ રહ્યા છો કે દર્શનાર્થીઓ કેટલી મોટી
મોટી કતાર બનાવીને ભગવાન શંકરના દર્શનાર્થે ઉભા ઉભા તપી રહ્યા છે. આ દર્શનાર્થીઓ લગભગ 1 કિલોમીટર લાંબી કતાર બનાવીને દાદાના દર્શનની રાહ જોઈ રહ્યા છે. દોસ્તો, ભગવાન શંકરના આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો આ મંદિર 12મી સદીનું એટલે કે આજથી આશરે 900 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરને કાલ્પનિક મંદિર પણ કહેવામાં આવે છે, કેમ કે આ મંદિર કુંતલપુરના રાજવી ચંદ્રહાસની કલ્પનામાંથી ઉત્પન્ન થયેલ છે. 900 વર્ષ પહેલાની વાત કરું તો આ સ્થળને પ્રાચીન કાળમાં કુંતલપુર તરીકે ઓળખવામાં આવતું હતું અને અહીંના રાજાનું નામ ચંદ્રહાસ હતું. આ કુંતલપુર રાજ્યમાં એક પ્રધાન હતો જેનું નામ દુષ્ટ બુદ્ધિ હતું. આ જે પ્રધાન દુષ્ટ બુદ્ધિ હતો તે તેના નામ પ્રમાણે અત્યંત ક્રૂર અને દુષ્ટ હતો. એક વાર આ પ્રધાનને એવો વિચાર આવ્યો કે જો હું રાજા ચંદ્રહાસની હત્યા કરી નાખું તો આખું રાજ્ય કુંતલપુર મને મળી જાય અને હું રાજા બની જાઉં. અને આવા દુષ્ટ વિચારથી પ્રેરાઈને પ્રધાન દુષ્ટ બુદ્ધિ રાજા ચંદ્રહાસની હત્યા કરવાના કાવતરા કરવા લાગ્યો. તે વખતે આ મંદિરની જગ્યાએ ચંદ્રકુંડ અને સૂર્યકુંડ એવા 2 કુંડો આવેલા હતા. આ કુંડો જોઈને પ્રધાન દુષ્ટ બુદ્ધિએ વિચાર્યું કે જો રાજા ચંદ્રહાસને આ કુંડમાં નાખી દઈએ તો તેની લાશ પણ કોઈને ના મળે અને આપણને રાજ્ય પણ મળી જાય. તેથી એક દિવસ આ પ્રધાન રાજા ચંદ્રહાસને સ્નાન કરવાના બહાને આ જગ્યાએ લાવ્યો અને રાજા ચંદ્રહાસને ધક્કો મારીને સૂર્યકુંડમાં નાખી દીધા. ત્યારે રાજા ચંદ્રહાસ આ સૂર્યકુંડમાં ડૂબવા લાગ્યા અને પાણીમાં પાતાળમાં જવા લાગ્યા. આખરે રાજા ચંદ્રહાસના હાથમાં એક કાળા કલરનો ભગવાન શાલિગ્રામનો પથ્થર આવી ગયો. તેથી પથ્થરના સહારે રાજા ચંદ્રહાસ પાણીની ઉપર આવ્યા અને હેમ ખેમ કુંડની બહાર આવી ગયા. આ રીતે શાલિગ્રામના પથ્થરે રાજા ચંદ્રહાસના પ્રાણ બચાવ્યા. તે વખતે આ સ્થળે રાજા ચંદ્રહાસના ગુરુ એવા ગાલવ ઋષિ આ જગ્યાએ તપ કરી રહ્યા હતા અને ગાલવ ઋષિ આ સમગ્ર ઘટનાના સાક્ષી બન્યા. અને ઋષિ ગાલવે રાજા ચંદ્રહાસને કહ્યું કે હે રાજા, આ જે કાળા પથ્થરથી તારો જીવ બચ્યો છે તે કોઈ સામાન્ય પથ્થર નથી, પરંતુ એ ખુદ શાલિગ્રામ ભગવાન છે. અને આ શાલિગ્રામ પથ્થર જેના હાથમાં હોય તે મનમાં ધારેલા બધા જ કામ વાસ્તવિક રીતે પૂરા કરી શકે છે. ગુરુના આવા વચનો સાંભળીને રાજા ચંદ્રહાસે હાથમાં શાલિગ્રામ રાખીને એવી કલ્પના કરી કે આ સ્થળે ભગવાન શંકરનું એક વિશાળ શિવાલય બને અને ગળતી નદી આ શિવાલયના લિંગને પ્રક્ષાલન કરીને વહે. ત્યારે અહીં ગાલવ ઋષિના આશ્રમની નજીક રાજાની કલ્પના મુજબનું એક અદ્ભુત કાલ્પનિક શિવાલય નિર્માણ પામ્યું અને આ શિવાલયના લિંગનું પ્રક્ષાલન ગળતી નદી દ્વારા થતું હોવાથી આ શિવાલયનું નામ ગલતેશ્વર મહાદેવ એમ પડ્યું. ત્યારથી આ ભગવાન પિનાક પાણી અહીં ગળતી નદી અને મહીસાગર નદીના સંગમ તીર્થ ઉપર બિરાજમાન છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી રહ્યા છે અને પૂરા ભારતવર્ષમાં પ્રસિદ્ધિ પામેલા છે. રોજે રોજ હજારો લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન શિવના દર્શન કરે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. અસિતગિરીશમ સાત્કજલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પત્ર મૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારમ નાતિ. કહેવાનો મતલબ એ છે કે જો સમુદ્રના પાણીની શાહી બનાવવામાં આવે, વિશાળ પર્વતની પેન બનાવવામાં આવે અને આખી પૃથ્વીને કાગળ બનાવવામાં આવે અને માતા સરસ્વતી પોતે સ્વયં લખવા બેસે તો પણ હે ભગવાન શિવ, આપના ગુણોનો પાર આવી શકે તેમ નથી. તો દોસ્તો, આ પ્રમાણે આ પવિત્ર યાત્રાધામનું આટલું વિશાળ મહત્વ છે અને તે જગ પ્રસિદ્ધ છે. તો દોસ્તો, આપણી સાથે છે ગળતેશ્વર મહાદેવ મંદિરના તમામે તમામ સ્ટાફ પૂજારીશ્રી સાથે અને આજે આપણે અહીં રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છીએ. તો આપણે આ જે સ્થળ છે એના વિશેનું મહાત્મા આપણે આ પૂજારી સાહેબ શ્રી ભરતભાઈ સાહેબ પાસેથી આપણે મેળવવાના છીએ. તો ભરતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આપ કેટલા વર્ષોથી અહીં સેવા કરી રહ્યા છો? હું અહીંયા 32 થી 33 વર્ષથી રહું છું અને 33 વર્ષથી હું અહીંયા મંદિરમાં પૂજા કરું છું. તો ભરતભાઈ, આ મંદિરના ઇતિહાસ વિશેની આ મંદિરને થોડી માહિતી અમને આપશો? આ 12મી શતાબ્દીનું મંદિર છે. અહીંયા ગાલવ ઋષિ થઈ ગયા. ગાલવ ઋષિ અહીંયા 10,000 વર્ષ તપસ્યા કરી હતી તો ભગવાને એમને શિવલિંગના રૂપમાં દર્શન આપ્યું અને એની નીચેથી ગળતી નદીનું પાણી ભગવાનને નવડાવીને જતું હતું
અને ગાલવ ઋષિએ તપસ્યા કરી એટલે એનું નામ પડ્યું ગળતેશ્વર મહાદેવ. અહીંયા ગળતી અને મહિસાગર બે નદીનો સંગમ છે અને ગળતી અહીંયા મંદિરની સામે છે અને સામેની સાઈડે છે મહિસાગર નદી, એટલે બે નદીનો સંગમ છે એટલે ગળતેશ્વર મહાદેવ એવું એનું નામ પડેલું છે. અને એ સ્વયંભૂ મહાદેવ છે, એની જાતે પ્રગટ થયેલા છે. અને ગળતી નદી અને મહિસાગર નદીનો સંગમ હોવાથી અહીંયા હજારો યાત્રાળુઓ આવે છે અને નદીમાં સ્નાન કરી અને પોતાની જાતને ધન્ય અનુભવે છે અને મહાદેવજીના દર્શન કરી અને પાવન થાય છે. તો ભરતભાઈ, બીજો પ્રશ્ન એ છે કે આ મંદિર કેટલા વર્ષો પુરાણું છે? આ 12મી સદીનું છે અને એમ તો એવું કહેવાય છે કે આ કૌરવ પાંડવો વખતનું છે, પણ અહીંયા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના રિસર્ચ પ્રમાણે અહીંયા બહાર બોર્ડ મારેલું છે કે આ 12મી શતાબ્દીનું મંદિર છે. તો ભરતભાઈ, બીજો પ્રશ્ન એ છે કે અહીં લાખોની સંખ્યામાં આ યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, તો એ યાત્રાળુઓની કઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે જમવાની? હા ના તે અહીંયા અમે ઉપર આશ્રમ છે ગાલવ ઋષિનો, ત્યાં રાધાકૃષ્ણનું મંદિર છે, જોડે સર્વેશ્વર ધામ છે અને ત્યાં અમે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ, એટલે જે કોઈ યાત્રાળુ આવે તે ત્યાં વિના મૂલ્યે ભોજન કરી શકે છે. અને કોઈ એવું અમને એડવાન્સમાં કહે કે અમે આવી રીતે 25-50 માણસ આવવાનું છે તો અમે એની વ્યવસ્થા કરી આપીએ છીએ. તો ભરતભાઈ, બીજો પ્રશ્ન એ છે કે આ મંદિરના મુખ્ય તહેવારો કયા છે? અહીંયા શ્રાવણ મહિનો, શ્રાવણ મહિનામાં દર સોમવારે અહીંયા મેળો ભરાય છે, જન્માષ્ટમી અને રક્ષાબંધન અને અમાસનો, એવી રીતે અહીંયા આગળ શ્રાવણ મહિનામાં આખો મહિનો એમ પાછલા 15 દિવસમાં વધારે પબ્લિક હોય છે. તો ભરતભાઈ, ગળતેશ્વર મહાદેવના મંદિર વિશેની આપે ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ. અહીં એક વિશાળ સ્વચ્છ અને સુંદર પાણીના પીવાની પરબ બનાવવામાં આવી છે, તેમજ અહીં આવતા યાત્રાળુઓને જમવા માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, તેમજ રોકાણ માટે 24 રૂમની ધર્મશાળા પણ બનાવવામાં આવી છે. અને દોસ્તો, હવે હું આપને લઈ જાઉં છું ગળતી નદી અને મહીસાગર નદીના સંગમ સ્થાને, અને આપ જોઈ રહ્યા છો કે કેટલા માનવીઓ અહીં સંગમ તટે સ્નાન કરવા માટે આવેલા છે. આ એક પિકનિકનું સ્થળ પણ છે, લોકો અહીં આવે છે અને આ રમણીય સ્થળે આખો દિવસ પસાર કરે છે. નીચે સંગમ તટે મેળા જેવું બજાર ભરાય છે, અહીં ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ મળે છે. હું આપ સર્વેને અનુરોધ કરવા માંગુ છું કે જીવનમાં એક વાર તો આ સંગમ તીર્થ અને ભગવાન ગળતેશ્વર મહાદેવના મંદિરનો દર્શનનો લાવો લેવો જ જોઈએ. અહીંનું વાતાવરણ એટલું સ્વચ્છ, કુદરતી અને પવિત્ર છે કે અહીં આવતા જ માનવીઓના મન આપોઆપ પવિત્ર બની જાય છે. અને આપ નિહાળી રહ્યા છો કે ગળતેશ્વરના આ નદીના પવિત્ર સંગમ તટના રમણીય દ્રશ્યો, અને આપ જોઈ રહ્યા છો કે આ સંગમ તીર્થમાં હજારોની સંખ્યામાં બાળકો, માતાઓ, બહેનો, વડીલો, વૃદ્ધો, યુવાનો અને યુવતીઓ સ્નાન કરી રહ્યા છે અને પોતાની કાયાને પવિત્ર બનાવી રહ્યા છે. દોસ્તો, સાંજનો સમય થઈ ચૂક્યો છે અને આ છે નદી ઉપરનો બ્રિજ, જે ઢળતા સૂરજના ઉજાસમાં કેટલો અદ્ભુત અને સુંદર દેખાઈ રહ્યો છે. તો દોસ્તો, ગળતેશ્વર મહાદેવની મુલાકાત યાત્રા અહીં પૂરી થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. હર